गुड मॉर्निंग बायरो जय श्री कृष्ण बताने चल आज बोल छे ग्राम विषय छे गुजराती सादे पोथी मां पाठ पे सादे पोथी आवी छे जो જોઈ લ્યો બધાય જે લોકો પાસે આ સાદે પોથી ન હોય તેની સુગડતા મુજબી લોકો સાદે પોથી ખરીદી લે આજે સાદે પોથી માં પાઠ આપણે પહેલો છે માંદ્રાને વાંચતા ન આવડો બરોબર પ્રશ્ન નીચેના ચિત્રોને ધ્યાનથી જુઓ અને ચર્ચા કરો પ્રશ્ન નંબર 2 યોગ્ય શબ્દ મૂકી ખાલી જગ્યાઓ પૂરો ઉંદર રહે છે દરમાં ચકોચકી રહે માળામાં તમાચડિયા લટકે વૃક્ષની ડાળીએ વંદો એ કટર એ રીતે હું ખાલી જગ્યા આપેલી છે પ્રશ્ન નંબર 3 ઉપર છે ચિત્રના આધારે પ્રશ્નનો જવાબ એક શબ્દમાં લખો માછલી ક્યાં રહે છે પાણીમાં સમડી ક્યાં રહે છે વૃક્ષમાં સુગરીના માળામાં સમડી રહી શકે ના સી ક્યાં રહે છે બોર્ડમાં બતક ક્યાં તરે છે પાણીમાં સીની બોર્ડમાં ઘોડો રહી શકે ના ગાય બકરી ક્યાં રહે છે ગમાણમાં ઉંદરના દરમાં ગાય બકરી રહી શકે ના પછી તમને પાઠ્યપુસ્તકમાં પ્રશ્ન નંબર 4 છે કાવ્ય પંક્તિ પૂર્ણ કરો તમારે પાઠ્યપુસ્તકમાંથી જોઈને કાવ્ય પંક્તિ 2 પૂર્ણ કરવાની આ વાર્તા વાંદરાભાઈનું ઘરનું વાતાવરણ એમાં તમારે નંબર આપવાના રહેશે પછી છે એક વાક્યના પ્રશ્ન જવાબ 2-3 વાક્યના પ્રશ્ન જવાબ પછી છે કૌંસમાં ખાલી જગ્યા પૂરો પછી છે જોડકા જોડો ઋતુઓ ઓળખી નામ લખો પછી વાક્યો વાંચો આવું આંદ્રાઓ કઈ ઋતુમાં બોલ્યા હતા પછી છે નીચે આપેલી વજન હલકી વસ્તુ નીચે ભારે વસ્તુ નીચે રાઈટ રૂમની નિશાની કરો મને ઓળખી મારું નામ લખો અને તેના વિશે એક વાક્ય લખો પછી છે ઘરના 2 ચિત્રો વચ્ચે શું ફરક છે તે લખો મારા સપનાનું ઘર વાંચો અને સુંદર અક્ષરે નીચે લખો પછી છે વિકલ્પો પછી એક વાક્યના પ્રશ્નો જવાબ પછી જોડકા ખરા ખોટા કોણ બોલે છે નીચેના શબ્દનો ઉપયોગ કરી વાક્ય બનાવો અને સમાનાર્થી વિરોધાર્થી સાચી જોડણી આડાવાળા શબ્દ અને કક્કાવાળીના ક્રમમાં ગોઠવો વાક્યને યોગ્ય ક્રમમાં ગોઠવી અર્થપૂર્ણ વાક્ય બનાવો આની તમને હું પીડીએફ ફાઇલ મોકલીશ જે તમે સારી રીતે સારા અક્ષરે તમારી સ્વાધ્યાય પોથીમાં લખજો આજના લેક્ચર પૂરતું આટલું નેક્સ્ટ લેક્ચરમાં આપણે પાઠ્યપુસ્તકમાં પાઠ 2 થી મળીશું અસ્તુ